गुड मॉर्निंग। धोरण छ विषय गणित चेप्टर नंबर त्रण संख्या साथ रमत तेमा जोईए स्वाध्याय त्रण पॉइंट छ। पेलो दाखलो छे नीचे आपेली संख्याओनो गुरुत्तम सामान्य अवयव शोधो। पेली संख्या तमने आपेली छे 48। अठार ना भाग पाड़िए पेला 9 2 18 પછી આવશે 3 3 9 અને 3 1 3 48 ના ભાગ પાડીએ 24 2 48 ફરીથી 2 વડે ભાગ આવશે 12 2 24 2 6 12 2 3 6 અને 3 1 3 હવે જોઈએ બંનેમાં સામાન્ય અવયવ કે ક્યાં ક્યાં આપેલા છે તો કે એક વખત 2 આમાં છે એક વખત 2 અહીંયા છે એક વખત 3 છે એક વખત 3 છે તો કેટલા થશે 2 અને 3 તો બંનેનો ગુણાકાર કરશો એટલે જવાબ તમને શું મળશે 6 તો ગુસા કેટલો થશે આ બંને સંખ્યાનો 6 બીજી સંખ્યા આપેલી છે 30 અને 42 30 ના પહેલા ભાગ પાડીએ 15 2 30 3 5 15 અને 5 1 5 જો તમને આ રીતે ન ફાવતા હોય તો રફમાં તમે બાજુમાં ગુણાકાર કરી અને અહીંયા જવાબ લખી શકો 21 2 42 થશે 21 ના ભાગ પાડીએ 3 7 21 અને 7 1 7 હવે જો સરખા ક્યાં ક્યાં છે તો કે 2 અને 3 બંનેમાં 2 ને 3 છે એટલે કે 2 ગુણ્યા 3 તો આનો પણ લસા કેટલો થશે 6 ત્રીજી સંખ્યા છે 18 અને 60 18 ના ભાગ પાડીએ 2 9 18 3 3 9 અને 3 1 3 60 ના ભાગ પાડીએ 30 2 60 15 2 30 3 5 15 અને 5 1 5 જોઈએ બંનેમાં સરખું શું છે તો કે 2 2 છે 3 છે આમાં પણ કેટલા છે 3 તો આનો પણ ગુસા કેટલો થશે 2 ગુણ્યા 3 એટલે કે 6 બંનેમાં સરખા હોય એવા અવયવો આપણે લેવાના રહેશે એના પછીના ડી ઈ અને એફ છે એ 3 દાખલા તમારે આવી રીતના હોમવર્કમાં કરવાના છે બંનેના પહેલા પાઠ પાડી અવિભાજ્ય અવયવ શોધી બંનેમાં જે સરખું હોય એ અવયવના ગુણાકાર કરવાના છે એના પછી જી જોઈએ 3 રકમ છે 70 105 અને 175 તો પહેલા 70 ના ભાગ પાડીએ 35 2 70 35 ના પાડીએ 5 7 35 7 1 7 105 ના ભાગ પાડીએ 35 50 105 થશે 5 7 35 અને 7 1 7 અને હવે પાડીએ 175 ના ભાગ 5 વડે ભાગીએ 35 50 175 અહીંયા 35 3 175 105 થશે 35 3 35 50 થશે 175 35 ના ફરીથી ભાગ પાડીએ 5 7 35 અને 7 1 7 હવે જોયો ત્રણેયમાં સરખું શું છે તો કે 5 5 અને 5 બીજી કઈ અવયવ સરખા છે તો કે 7 તો આપણે ગુણાકાર કોનો કરવાનો 5 ગુણ્યા 7 એટલે તમને જવાબ મળશે 35 તો ગુસા કેટલો થશે 35 એના પછી જોઈએ 91 112 અને 49 91 13 7 91 7 અહીંયા આવશે 13 7 91 13 1 13 112 ભાગ્યા 2 કરીએ
छप्पन दू 112, पछी फरीथी बाय वडे भांगशी एटले के 28 दू 56, 14 दू 28, 2 सत्ता 14 अने 7 एका 7। 49 ना भाग पाड़िए, 77 49 7 एका 7। જોઈએ ત્રણેયમાં સરખું શું છે, તો કે 7 7 અને 7, તો લસા કેટલો થશે? 7, કારણ કે બીજો એક અવયવ સરખો નથી, તો તમે ગુણાકાર કોની સાથે કરશો? એટલે કે માત્ર ગુસાનો કેટલો થશે? ગુસા 7 આવશે। એના પછી જોઈએ 18 54 અને 81, ભાગ પાડીએ પેલા 18 ના 2 નવા 18, 3 તેરી 9, 3 એકા 3, 54 ના પાડીએ 27 દૂ 54, 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકા 3, 81 માં જોઈએ 27 તેરી 81, 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકા 3, જોઈએ સરખું શું છે બંનેમાં। આમાં પહેલા ને બીજામાં 2 2 છે પણ ત્રીજામાં 2 નથી, તો સરખું શું આવશે? અહીંયા એક વખત 3 છે, બરાબર, ત્રણેયમાં થઈ ગયા, બીજી વખતે પણ 3 છે, એટલે કે આવશે 3 × 3 = 9। હજી જો 81 ને 54 માં 3 છે પણ 18 માં 3 નથી, આપણે એવી સંખ્યા લેવાની કે જે ત્રણેયમાં હોવી જોઈએ। એના પછીની રકમ એમાં આપેલું છે 12 45 અને 75, તો 12 ના ભાગ પાડીએ 2 6 12, 2 3 6 અને 3 1 3, 45 માં પણ જોઈએ 15 3 45, 3 5 15 અને 5 1 5, 75 માં જોઈએ 25 3 75, 55 55 25 અને 5 1 5, સરખું શું છે? તો કે 3 3 અને 3, આના સિવાયની એકેય સંખ્યા એવી નથી કે જે ત્રણેયમાં હોય। તો આનો લસા થશે તમારો 3। એના પછી દાખલા નંબર 2 જોઈએ, 3 આપેલા છે એબીસી, એમાં છે 2 ક્રમિક સંખ્યાઓનો ગુસા શું મળે? તમારે 2 ક્રમિક સંખ્યાઓ, ધારો કે 9 10 લીધી હોય, 12 13 લીધી હોય, તો હંમેશા એનો ગુસા કેટલો મળશે? તો કે 1। બીજું છે 2 ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસા શું મળે? તો 2 ક્રમિક બેકી સંખ્યાઓ એનો ગુસા શું મળશે? 2। અને ત્રીજું છે 2 ક્રમિક એકી સંખ્યાનો ગુસા શું મળે? તો એકી સંખ્યાનો ગુસા શું મળશે? 1। ત્રીજો દાખલો છે અવિભાજ્ય અવયવો દ્વારા 200 અવિભાજ્ય સંખ્યાઓ 4 અને 15 નો ગુસા આ પ્રમાણે છે। તમને 4 નો આપેલો છે, 2 × 2 = 2, 15 નો આપેલો છે, 3 × 5, કારણ કે આ અવયવમાં કોઈ અવિભાજ્ય સામાન્ય અવયવ નથી, એટલે કે 4 અને 15 નો ગુસા શૂન્ય છે। શું આ જવાબ સાચો છે? જો નથી તો સાચો ગુસા કયો છે? હવે તમને 4 નો ગુસા આપેલો છે, 4 ના અવયવ આપેલા છે 2 × 2, અને 15 ના આપેલા છે 3 × 5, એક પણ સંખ્યા નથી સમાન, એટલે એવું કહેવા માંગે છે કે આ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે। હવે એવું કહે છે કે આનો ગુસા શૂન્ય થઈ શકે, આ સાચું છે કે નહીં? આનો એક પણ નથી એટલે એનો ગુસા શું હોવો જોઈએ? શૂન્ય। તો આ સાચું છે? તો કે ના, શું કામ સાચું નથી? કારણ કે તમે કોઈ પણ અવયવ હોય એનો અવયવ 1 તો હોય જ, તો એનો ગુસા બંનેનો શું બની શકે? 1 આવે, પણ શૂન્ય હોઈ શકે નહીં। આનો ગુસા શું બનશે? તો કે 1, કારણ કે 1 છે એ કોઈ પણ સંખ્યાનો અવયવ હોઈ શકે।
અહીંયા તમારું સ્વાધ્યાય 3.6 પૂરું થાય છે. હવે જોઈએ આપણે સ્વાધ્યાય 3.7, એમાં પહેલો દાખલો છે રેણુ 75 કિગ્રા અને 69 કિગ્રા વજનવાળી બે ખાતરની ગુણી ખરીદે છે. ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણીના વજનના ગુણાકારનું માપ લઈ શકે. એટલે કે બંનેનું આપણે શું શોધવાનું છે, ગુસા શોધવાનો છે. આપણે જેવી રીતના અવિભાજ્યને ભંગાકાર કરી છે એવી જ રીતના 25 તેરી 75, 55 25 અને 5 એકા 5, એવી જ રીતના બીજી સંખ્યાનો પણ આપણે અવયવ શોધવાના છે. તો કે 23 તેરી અને પછી 23 એકા. જો બંનેમાં સરખું શું છે, તો કે 3 3 બંનેમાં સરખું છે. તો આનું મહત્તમ વજનનું મૂલ્ય કેટલું આવશે, તો કે 3 કિગ્રા. જે તમારો ગુસ્સા આવે એ તમારો છેલ્લો જવાબ થશે. બીજું છે, 3 છોકરાઓ એક જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે. એમના પગલાનું માપ અનુક્રમે 63 સેન્ટીમીટર, 70 સેમી અને 77 સેમી છે. એમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે છે કે જે અંતર પૂરેપૂરું પગલામાં નિશ્ચિત થઈ શકે. અહીંયા તમને લઘુત્તમ અંતર એટલે કે લઘુત્તમ અંતરમાં લસા શોધવાનું થશે. તમને મહત્તમ કીધું હોય તો ગુસ્સા ને લઘુત્તમ કીધું હોય તો લસા શોધવાનું રહેશે. ત્રેસઠ 70 અને 77 ત્રણેયનું શોધીએ. પહેલા આપણે ભાગ બે વડે ચલાવશી તો 63માં નહીં ચાલે, એમનેમ રહેશે. 35 દુ 70 અને 77 ભાગ ન ચાલે તો એ સંખ્યા તમારે એમનેમ મૂકવાની રહેશે. આ રીતનો ભાગાકાર આપણે આગળ કરેલા છે. હવે 3 વડે ભાગાકાર કરીએ તો 21 તેરી 63 થશે. 35માં ભાગ નહીં ચાલે તો 35 એમનેમ અને 77 પણ એમનેમ. હજી ભાગ ચાલશે 3 વડે, 3 7 21 35 અને 77 એમનેમ રહેશે. હવે 5 વડે કરીએ, 7 એમનેમ, 5 7 35 અને 77 એમનેમ રહેશે. 7 વડે કરીએ તો કે 7 એકા 7 7 એકા 7 અને 11 7 77. 11 વડે કરીએ તો 1 એમનેમ 1 એમનેમ અને 11 એકા 11. જ્યાં સુધી છેલ્લે 1 1 ન આવે ત્યાં સુધી ભાગ ચલાવવાનો. હવે અહીંયા આપણે મળી આ બધી સંખ્યાનો શું કરવાનો, ગુણાકાર. કારણ કે આપણે ગુસા શોધીએ શોધતા નથી, પરંતુ લઘુત્તમ અંતર એટલે કે લસા શોધવાનું છે. 2 × 3 × 3 × 5 × 7 × 11 એટલે તમને જવાબ મળશે 6930 સેન્ટીમીટર એનું લઘુત્તમ અંતર હોઈ શકે. ત્રીજો દાખલો છે, એક ઓરડાની લંબાઈ પહોળાઈને ઊંચાઈ અનુક્રમે 825 સેમી, 675 સેમી અને 450 સેમી છે. એવી સૌથી લાંબી ટેપ શોધો જે ઓરડાની ત્રણેય બાજુઓનું માપ પૂરેપૂરું લઈ શકે. આપનું લાંબુ એટલે કે મહત્તમ છે એટલે આનું શું શોધવાનું થશે, ગુસા. પહેલા ત્રણેયના અવયવ શોધી જે સામાન્ય આવે એનો ગુણાકાર કરવાનો રહેશે. એમાં 825 પહેલા ભાગાકાર કરીએ, ભાંગ્યા 3 કરશો એટલે તમને જવાબ મળશે 275. હવે એને ભાંગ્યા 5 કરશો એટલે જવાબ મળશે 55. ફરીથી 5 કરશો એટલે 11 5 55 અને 11 એકા 11. 675માં જોઈએ, 3 ભાગાકાર કરશો એટલે જવાબ મળશે 225. 225 ભાંગ્યા 3 કરશો એટલે કે 75. 75 ભાગ્યા 3 કરશો એટલે કે 25.
पच्चीस भांगिया पांच, पचू पचू पच्चीस, पांच एका पांच। 450 में जोईए, बे भागाकार करशो 225, एने भांगिया त्रण एटले के 75, एने भांगिया त्रण 25, पचू पचू 25, अने पांच एका पांच। हवे जोईए त्रणेयमां सरखू शू छे, तो पेला त्रण त्रण अने त्रण एक संख्या कई छे, त्रण कॉमन छे। बीजी जोईए तो के पांच, અહીંયા પાંચ છે અને અહીંયા પાંચ છે, એટલે કે ગુણ્યા પાંચ, હજી એક વખત પાંચ છે ત્રણેયમાં, તો કે હા, એટલે કે ગુણ્યા પાંચ, એટલે કે ત્રણ ગુણ્યા પાંચ, એને ગુણ્યા પાંચ, તો કેટલી સેમીની જોશે, તો કે 75 સેમીની જરૂર પડશે। હવે જોઈએ દાખલા નંબર ચાર। છ આઠ અને બાર થી વિભાજ્ય ત્રણ અંકોની સૌથી નાની સંખ્યા શોધો। સૌથી નાની સંખ્યા એટલે કે તમારે લસા શોધવાનો તો રહેશે પહેલા। છ આઠ અને બાર પેલા બે વડે ભાગાકાર ચાલશે, તો કે હા, બે તેરી છ, બે ચોક આઠ અને બે છોક બાર। ફરીથી બે વડે કરીએ, ત્રણ નહીં ચાલે એમ નમ, બે દુ ચાર, બે તેરી છ, હજી બે વડે આવશે એટલે કે બે ત્રણ એમ નમ, બે એકા બે, ત્રણ એમ નમ, ત્રણ વડે કરીએ, ત્રણ એકા ત્રણ, એક એમ નમ, ત્રણ એકા ત્રણ। હવે બધાનો ગુણાકાર કરીએ, અહીંયા જે આપેલા છે બે ગુણ્યા બે, એને ગુણ્યા બે ગુણ્યા ત્રણ, એટલે કે એટલા મળશે 24। હવે તમારે કીધું છે કે ત્રણ અંકોની સૌથી નાની સંખ્યા શોધો। ત્રણ અંકની સૌથી નાની સંખ્યા પહેલાં તો કઈ હોય? 199 છે, એ બે અંકની બનશે, એના પછીની ત્રણ અંકની સૌથી નાની સંખ્યા બનશે 100। 100ને હું ભાંગ્યા 24 કરીશ, એટલે કે મને 4 છે એ શેષ મળશે, બરાબર? 100 ભાંગ્યા 24 કરશો એટલે તમને 4 શેષ મળશે। હવે આપણે એવી સંખ્યા લેવાની કે જે 24 વડે ભાગી શકાય, તો તમારે જે ત્રણ અંકની સંખ્યા નાનામાં નાની છે એમાંથી કેટલા બાદ કરવા પડશે, તો કે 4। શું કામ? કારણ કે એટલી આપણે શેષ વધે છે, એટલે કે 100માંથી 4 બાદ કરી અને પછી આપણે 24 વડે ભાગાકાર કરવાનો છે, એટલે કે પ્લસ 24 કરશી, તો કે 96 પ્લસ 24 એટલે મળશે 120। તો નાનામાં નાની સંખ્યા કઈ થશે? 120 સંખ્યા થશે। અહીંયા સુધી રાખીશું, બાકીના દાખલા આપણે આવતા લેક્ચરમાં ગણીશું।